અને એબીસી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર સોમનાથ જિલ્લા જમીન મામલો. ઉના તાલુકાના દુધડા ગામે સરકારે આપેલ જમીન ખાલસા. ગરીબ પરિવારો માટે આવકનું મુખ્ય સાધન જમીન. નવા પાટલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ વિશે કૃતિઓ રજૂ કરી. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ. 125મી જન્મજયંતિની ઉજવણી. કોંગ્રેસ દળ દ્વારા મહારેલીનું આયોજન. ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય આગેવાનો દ્વારા દુધડા ગામની જમીન ખાલસા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દુધડા ગામે રાજકીય આગેવાનો દ્વારા ગરીબ માણસોને સરકારશ્રી તરફથી આપવામાં આવેલ જમીન, જે આવકનું મુખ્ય સાધન છે, આ જમીનને ઉનાના રાજકીય આગેવાનોના ઇશારે મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા જમીન ખાલસા કરવાનો હુકમ કરાવેલ છે. આ જમીન પર તલાટી મંત્રી દુધડા દ્વારા પાણીપત્રક બનાવવાની અંગે કાર્યવાહી કરવા અને ખેડૂતોએ ખેતીની જમીનમાં વાવેતર કર્યું હોય તેની સાતબારમાં નોંધ કરાવવા છતાં રાજકીય દબાણને કારણે નોંધ કરાવવામાં આવતી નથી, જે અંગે દુધડા ગામના 25થી વધુ નાના ખેડૂતો દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે. ભાવેશ ઉપાધ્યાય, વાઇસ ચેરમેન, એપીએમસી ઉના. ઉના તાલુકાના દુધડા ગામમાં 1978માં સરકાર દ્વારા સાથણીમાં દલિત સમાજને જમીન આપવામાં આવી હતી. આ જમીનો ઉપર હાલમાં પણ દલિત સમાજના કબજાઓ છે, અને છતાં પણ કોઈ પણ રાજકીય કિનાખોરી રાખીને કોઈ રાજકીય વ્યક્તિએ આ ગરીબ લોકો ઘરબાર વગરના થાય અને એના બાળ બચ્ચા રોજીરોટી વગરના થાય એવા આશયથી એમનો રાજકીય ખૂબ જ લાભ લીધો હોવા છતાં એમની જમીનો પાછી સ્ત્રી સરકાર થઈ જાય એવી તજવીજ કરવા માટે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને ખૂબ જ દબાણ કરી અને દલિતોના હાથમાંથી રોજીરોટી છુનવવાનું કામ કર્યું છે, અને એમની જમીનો પ્રાંત અધિકારી દ્વારા ખાલસા કરવામાં આવી છે. આ બાબતની રજૂઆત કરવા માટે તેઓ અમારી પાસે આવ્યા હતા. ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ, ઉના જિલ્લા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ સોલંકી, અમને બધાને આ રજૂઆત કરવામાં આવી અને અમે આ રજૂઆત કરવા માટે કલેક્ટર શ્રી ગીર સોમનાથ પાસે આવ્યા હતા અને અમારી રજૂઆતને યોગ્ય રીતે સાંભળી છે અને દલિતોને યોગ્ય ન્યાય મળે અને સ્થળ સ્થિતિનો અભ્યાસ કરી અને આ લોકોને ન્યાય યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા અમને આશ્વાસન આપવામાં આવ્યું. ઉના તાલુકાના મોટા ગામના દલિત હરિજન પૂંજાભાઈ હામાભાઈ રાઠોડ રહેવાસી છું. હાલમાં 1978માં આ જમીન મને મળી ગઈ હતી સાહેબ. એ જમીન ઘણા દાન અમે પાણીપત્ર તથા વેરો વિઘોટીનું કહેવા જતા એટલે ઓફિસમાં થઈ જશે એવું બતાવતા અમને. ઘણા દાન કે ભાઈ તમને છે ને વેરો વિઘોટી એમને જૂની નવી શરત પણ ઓફિસમાં થઈ જશે આવું બતાવી ઘણા વર્ષો અમે વાવેતર કર્યું અને જમીન મળી ત્યારે એ વખતે પણ અમને માફી નથી આપી. આંગળી છીંધવામાં આવેલી હતી કે આ જમીન તમારી, આ તમારી જમીન, એટલે અંદર અંદર ઝઘડા થવા માંડ્યા. પછી હાલની ટકાને ધારાસભ્ય છે એટલે પૂજાભાઈ છે એની પાસે ગયા કે સાહેબ અમારી આ જમીન, અમે ગરીબ માણસો દલિતો છે, અમારે બાર બસર પોક્ષણ કરવું છે, અમે ખાઈએ હું સાહેબ, આ જમીન અમે વાવીએ, અમને કાંઈ વેરો વિઘટ કાંઈ લેતા નથી, અમને કાંઈ સહાય મળતી નથી, હું કરવું. ત્યારે એને કીધું કે જમીન મારો કાકો સરપંચ ગાંડો હતો એની આપેલી છે, હું ગાંડો નથી. ત્યારે હું સડી ભરો પડતો હતો, હું અત્યારે સાહસ જમીન તમને ન આપું ને હાલી તો કંઈક સાહસ જમીન તમને મળવાની નથી. એને કારણે લોકો દુધાણાને સળાવી કાઢવી અને શેર સત્ર કરી અને કે તમે અહીં કરતા ને એવું કરી અમને મારીને ધમકી એવું થયું એટલે બે વર્ષથી અમે છે ને સાહેબ આવવા ગયા જાતા બહુ અટકાવી છે એમાં અચકાવી. અમુક લોકોએ વાવેતર કર્યું અને અમુક નથી કર્યું. પછી એ જમીનને એ લોકોએ ખાલસી મૂકવા મામલિકદાર સાહેબનો સંપર્ક સાંધી પોતે ફરિયાદ બનાવી કાઢવી ને અમને હરાની ગતિમાં ઉતાર્યા અને આ રાજકારણથી દબાણથી
રક્ષક ને બદલે અમારું ભક્ષક કરવા દલિતોનું આ દલિત પૂંજાભાઈએ, એટલે આનો ન્યાય એમને પૂરો મળવો જોઈએ. અને અમારા બાળ બસા માટે જોગવાઈ થાય એવું રોજી રોટી માટે આ જમીન અમને પાછી મળવી જોઈએ. એટલે આપ સરકાર છે, હું વિનંતી કરું છું, એટલી ધ્યાન રાખી અને અમારી અમે ગરીબ રોટી રોટી મળે એટલા માટે ખાસ ધ્યાન દેજો. અને આ રોજી રોટી નહીં મળે તો અમે હાવ હાલ બેહાલ થઈ જવાના છે. એટલે મહેરબાની કરી અને આ રાજકારણ દબાણની સમયને અમને હેરાન કર્યા, હવે એટલે ત્યાં સુધી અમારું આ જે અમે આરોધન અમારું શરૂ રહે અને અમને ધ્યાન મળવો જોઈએ ભાઈ, એટલી મહેરબાની કરી. ભાવે અમે બધા જમીનદાર સાથે છીએ અને ઉના તાલુકાના પૂર્વ કાળુભાઈ ધારાસભ્યને મળી અને ભાવેશભાઈ સિમરવાળા ઉપાધ્યાય અમારી સાથે છે, હરિભાઈ બોગાભાઈ અમારી સાથે છે અને એ પણ અમને ન્યાય અપાવીએ અને સૌ સરકાર અમને ન્યાય આપે અને અમને રોજી રોટી મળે એવું કરી આપો ભાઈ. વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં પ્રાતિંજ તથા તાલુકામાંથી 10 શાળાઓએ ભાગ લીધો હતો. પ્રાતિંજ શાળા નંબર 2, પ્રાતિંજ શાળા નંબર 3, જૂના બાકલપુર, નવા બાકલપુર, રાસલોડ, અવર ઓન વિદ્યા વિહાર, અવર ઓન ઇંગ્લિશ મીડિયમ, નાલંદા વિદ્યાલય, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ, તક્ષશિલા હાઈસ્કૂલ, જેમાં વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગંદા પાણીથી ચાલતી ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક બોર્ડ બોય, ડિજિટલ ફાર્મર, ઔષધીય વનસ્પતિઓ, લીલા ઉત્પાદનોના ફાયદા, ગણિત કોયડા, ચાર રસ્તા ટ્રાફિક સંચાલન, અનાજ સાચવણી મોડલ, વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી હતી, જ્યારે બાળકો દ્વારા વિવિધ કૃતિઓનું પ્રદર્શન કરીને આવનાર મહેમાનો તથા વાલીઓના દિલ જીતી લીધા હતા. અને શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યું હતું, જ્યારે વિજ્ઞાન મેળાનું સફળ સંચાલન નવા બાકલપુર પ્રાથમિક શાળાના આચાર્ય તપેન્દ્રભાઈ રાવલ તથા હિનાબેન જોશી તથા સીઆરસી કૌશિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાતિંજ. Thank you.
જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ સેવા દળ દ્વારા સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ પ્રસંગે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારા ની અધ્યક્ષતામાં મોડાસા માર્કેટ યાર્ડ થી ચાર રસ્તા ટાઉન હોલ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરો પંડિત નહેરુ અમર રહો અને ડોક્ટર આંબેડકર જિંદાબાદના નારા લગાવી આ બંને મહાનુભાવો યાદ તાજી કરાવી હતી. વર્તમાન યુગમાં યુવાનો પંડિત નહેરુ અને ડોક્ટર આંબેડકરના નકશે કદમ પર ચાલવા પ્રેરાય તેવા હેતુથી નીકળેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી પણ હાજર રહ્યા હતા અને જિલ્લાભરના કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. ખાતે કોંગ્રેસ સેવાદળના સ્થાનિક સૈનિકો દ્વારા અને જિલ્લા સમિતિના સંયુક્ત ઉપક્રમે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. પંડિત જવાહરલાલ નહેરુની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. એ ઉજવાઈ રહેલી 125મી જન્મ જયંતિને ઉજાગર કરવા, આગામી પેઢીમાં સંદેશો આપવાના આશયથી આ રેલી યોજવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની સ્વતંત્રતામાં પંડિત જવાહરલાલ નહેરુનો ફાળો અને આપણા પ્રથમ વડાપ્રધાન હતા બાબા સાહેબ આંબેડકર. એમણે આ રાષ્ટ્રનું બંધારણ ઘડવામાં સિંહ ફાળો આપ્યો. આ વિભૂતિઓ આવનાર પેઢીમાં ઓળખાય, આવનાર પેઢીમાં એ સંસ્કૃતિ જળવાય એ આશયથી કોંગ્રેસ સેવાદળ દ્વારા મોડાસામાં આજે અમે કાર્યક્રમ આયોજન કર્યું છે. પંડિત જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા તેરા નામ રહેગા, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા. ગોવિંદેશ્વર તળાવમાં પાણી ઓછું હોય તેવા વધારાનું પાણી ભરવાની તથા તળાવની બહાર નફટવે અને લીલ બાજી ગયા હોય અને ત્યાં મચ્છરો તથા નાના મોટા જીવજંતુઓનું સામ્રાજ્ય વધી જતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહીશોમાં વ્યાપી ગઈ છે. અવારનવાર ગંદકી વિશે નગરપાલિકાને અરજી કરવા છતાં આ જાડી ચામડીના સતાવીસોને કોઈ ફરક પડતો નથી અને એકવાર નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જો આવનારા દિવસોમાં ત્યાં ગંદકી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળશે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે એવું પણ ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ડભોઈ.
બહાર હીરા બાબો બહાર છે. હીરા બાબો બહાર આ જલારામનું મંદિર આવ્યું છે, મીરા દાતાની દરગાહ આવેલી છે અને આ તળાવની સાફ સફાઈ કોઈ કરવા રાજી છે નથી. સુધરાઈ નગરપાલિકાની અંદર અમે અરજી આપેલી છે, 10 થી 15 અરજીઓ આપેલી છે, પણ એ લોકો કોઈ એ કરવા તૈયાર છે નથી. નગરપાલિકા કચરો નાખી જાય છે, અહીંયા આખું તળાવ પૂરી દીધેલું છે, સામનું બધું પૂરી ગયેલું છે. વિસર્જન આવે છે તે વખતે એ લોકો ખાલી સાફ કરવા આવે છે, તળ પછી આવા દેખવા બી આવતા નથી. 300 ની વસ્તી છે, નજીક પાંચ તળાવ આવેલું છે, એ તળાવના અંદર વેલો બધી બહુ પડી ગઈ છે. એનાથી આ રોગચાળો ફાટશે એની જવાબદારી સુધરાઈ રહેશે. આ તળાવમાંથી આ વેલો પડે છે પણ કોઈ બધું અહીં અહીંયા નાખીને જતા રહે, કોઈ લેવા સાફ કરવા આવતું. સુત્રપાડાના ખેડૂતો હાલ મગફળીના પાકને પિયત પદ્ધતિથી પાણી પીવડાવાય છે, જ્યારે બાકીના ખેડૂતોમાં વરસાદ ન થવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ. સુત્રાપાડા તાલુકામાં શરૂઆતથી વરસાદ ઓછો થતા જ ધરતીપુત્ર ચિંતામાં હતા. જ્યારે ઓગસ્ટમાં વરસાદ વિના જ પૂર્ણ થઈ ગયો, વરસાદ ખેંચાતા મોલાસ મુરઝાઈ રહી છે અને ખેડૂતો તેને બચાવવા માટે હેરાન થઈ રહ્યા છે. હાલ વરસાદના બદલે પડી રહેલા આકરા તાપથી રોજેરોજ પાકનું જોખમ વધી રહ્યું છે. શરૂઆતમાં થોડા દિવસ હળવા ઝાપટા પડ્યા હતા અને હવે તો એકાદ સપ્તાહથી માત્ર વાદળો જ ઘેરાય છે, પરંતુ બાદમાં વિખેરાઈ જાય છે અને આકરો તડકો પડી રહ્યો છે, જેના લીધે હાલ મોલાત મુરઝાઈ રહી છે. સુત્રાપાડા તાલુકામાં વરસાદ ખેંચાતા મોલાત મુરઝાઈ રહી છે. ખેડૂતોએ મગફળીમાં ફુવારા પદ્ધતિથી પિયત આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ જેની પાસે પિયતની વ્યવસ્થા નથી તેવા ખેડૂતોની મૂંઝવણ વધી રહી છે. અહેવાલ રામસિંહ મોરી સાથે એબીસી ન્યૂઝ સુત્રાપાડા. સુત્રાપાડા સીનાભાઈ બારડ એક ખેડૂત બોલું છું. આજે આ વરસાદને કારણે આ માંડવીની મોલાત, કપાસ અને ડાંગર જેવામાં રોગો આવી ગયા છે અને દવામાં છંટકાવ કરી મોલાત આખી સુકાઈ ગઈ છે, કપાસ બગડી ગયા છે, એર આવી ગઈ છે. આજે એનો પ્રશ્ન સરકાર કંઈક જવાબ લે અને અમને કંઈ સહાય કરે ખેડૂતોને, એવી અમારી ખેડૂત લોકોની માગણી છે. અને કેરોસીન પણ મળતું નથી, પીવાનું પાણી પણ મળતું નથી. જામનગરમાં સીટીસી ડિવિઝન દ્વારા શંકર ડિગ્રી વિસ્તારમાં આવેલી વણકર સમાજની વાડી પાસેના એક મકાનમાં જુગારની મહેફિલ જામી છે તેવી બાતમી પરથી દરોડો પાડ્યો હતો, જેમાં દેવસી ઉર્ફે દેવાડોન નરજીભાઈ ચૌહાણના મકાનમાંથી નાલ આપી જુગાર રમી રહેલા હતા, જ્યાં પોલીસોએ દરોડો પાડતા રાહુલ દેવજી ચૌહાણ, સંજય ઉગાભાઈ પંડ્યા, રામજી માલદે વિંજુડા, દિલીપ નાથાભાઈ ચૌહાણ, પ્રતાપ કેતુભાઈ હિરાણી, નવીન તુલસી રાઠોડ, મનોજ હરેશભાઈ ચૌહાણ, અશ્વિન નાથાભાઈ ચાવડા, રમેશ દયાભાઈ ડાભી અને દેવાનાથજી ચૌહાણ આ શખ્સોને ઝડપી લીધા હતા અને આ શખ્સોની કબજામાંથી પોલીસે રૂપિયા 16,360 તેમજ ગંજીપાના કબજે કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ ઉપર ઉપરોક્ત 10 તેમજ 15 થી 20 જેટલા બીજા શખ્સોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પણ કરી હતી અને પોલીસ પાસેથી રોકડ રકમ છીનવવાની કોશિશ કરી હતી. અહેવાલ જયેશ જ્યોતિ સાથે એબીસી ન્યૂઝ જામનગર. અરવલ્લીમાં આસારામના સાધકની પેપર મિલમાં ઇન્કમટેક્સ વિભાગના લોકો દ્વારા દરોડો પાડતા લોકોમાં ફફડાટ. અરવલ્લી જિલ્લાના મોડાસાના કાબુલા નજીક આવેલા આસારામના સાધકની પેપર મિલમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડ્યા હતા. મંગળવારે વહેલી સવારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ એસઆરબી બંદોબસ્ત સાથે મિલમાં આવી પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે પણ આઈટીની સર્ચની કાર્યવાહી ચાલુ રહી હતી. મોડાસા હિંમતનગર હાઈવે ઉપર કાબલાની સીમમાં ગુરુકૃપા ક્રાફ્ટ પ્રોડક્ટ લિમિટેડ નામની પેપર મિલ આવેલી છે, જેમાં ઇન્કમટેક્સ વિભાગના 9 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા હતા અને પેપર મિલના વિવિધ દસ્તાવેજોની ચીરવટપૂર્વક ચકાસણી હાથ ધરી દેવામાં આવી હતી. મિલના દરવાજે જે એસઆરપી ખડકી દઈ
કોઈને પણ અંદર પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. છેલ્લા 36 કલાકથી ચાલી રહેલ સર્ચમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવાની આશંકા સેવાઈ રહી છે. આ સર્ચ ચાલતા કરચોરી કરતા અન્ય શખ્સોમાં પકડાટ વ્યાપી ગયો છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ કરોત્રા તથા કરસનભાઈએ વોચ ગોઠવી હતી. દરમિયાન સલીમ ભુરિયો સાપરપાટિયા પાસેથી નીકળતા તેને દબોચી લીધો હતો અને તેના ગબજા હેઠળથી દેશી તમંચો, સજીવતા કારતૂસ તથા એક કાર કબજે કરી હતી. બનાવ અંગે વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ ઉર્ફે ભુરિયો માથા ભારે અને લુખી દાદાગીરીના કારણે પ્રજા પરેશાન હતી ત્યારે ભુરિયો પોલીસ સાથે ઝડપતા રાહતનો શ્વાસ લીધો હતો. અહેવાલ અજય વાણી સાથે એબીસી ન્યૂઝ વંથલી. પરંતુ દળિયાના ભાનુશાળી સમાજના 5 શખ્સો સામે આજે ઇસ્ટસિટી ક્લબ મુજબ ફરિયાદ ઠપકારી દેવામાં આવી હતી, જેના સંદર્ભમાં દળિયા ગામના હજારો લોકોએ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર પાઠવી અને આ ફરિયાદ ખોટી હોય રદ કરવાની માંગણી કરી હતી. અને આવેદન પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે ગામના જ પોલીસ કર્મચારી આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી છે, જેની યોગ્ય તપાસ કરી પગલાં લેવા અને ઇષ્ટસિદ્ધિ ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે. અહેવાલ જયેશ જોશી સાથે એબીસી ન્યૂઝ જામનગર. લખીએ સમસ્ત ગામ વતી અમે આજ લોકો કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવેલ છે અને દલિત સમાજ અવનવર ખોટી એક્રોસિટીની ફરિયાદો કરે છે અને અમારા હાલ 150 વર્ષ અમારું જૂનું ગામતળ દરિયા એને બાઉન્ડથી ભરતી પેનેસિંગ વારેલ છીએ અને અમારે અત્યારે શ્રાવણ માસમાં અમારે શિવપુરાનું આયોજન ગોઠવેલું હોય અને આ લોકોને ખબર હતી, છતાં પણ એ જે તે જગ્યાએ 6-7 દફનવિધિ કરેલ હતી જે તે જગ્યાએ ગામજનોને કોઈ ધ્યાનમાં આવેલ નહોતું, કારણ કે અગાઉ અહીંયા કાંટાની ઝાડું અને ગોરોડિયા ઊભા હતા એની વચમાં એ લોકોએ દફનવિધિ કરેલ હતી. સમસ્ત ગામજનોને ખબર પડતા કે આગળ ને આગળ અમારા ગામજનોનું પિત બલી છે, કોઈ સારું કાર્ય કરવાનું હોય, સપ્તાહનું આયોજન કરવાનું હોય, દલિત સમાજને ખબર હોવા છતાં પણ આવું કૃત્ય આચરેલ હોય અને જે જગ્યાએ દફનવિધિ કરેલ છે પોલીસ ખાતાની હાજરીમાં શાંતિપૂર્વક દફનવિધિ લોકોએ કરેલ હોય, હાલ અમારે શિવકોણનું આયોજન ચાલુ હોય ને હાલમાં અત્યારે એટલી દુર્ગંધ આવે છે કે સપ્તાહના આયોજનમાં કોઈ પણ માણસો બેસી શકતા નથી એવી દુર્ગંધ મારે હાલમાં તાત્કાલિક આરોગ્ય ટીમ મોકલી અને આગળમાં આગળ આ કોઈ કાર્ય વિભંગ નો થાય, કોઈ રોગચાળો નો પાટો એની તકેદારી રાખી અને યોગ્ય પગલાં ભરો. આપ સાહેબ શ્રીને નર્મ અરજ છે અને વારંવાર
દલિત સમાજ ખોટામાં ખોટી ફરિયાદ કરે. આજે કઈ પાંચ નામ લોકો આપ્યા છે, એ પાંચ જણા પણ એ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એ લોકોએ ખોટું બાનું કર્યું, અમને અડધૂત કર્યા, અમને ગેમ જોયા, અમને જેમ કામ બોલે એવું કોઈ પણ કૃતિ હાજરી નથી. મારી પણ એ હાજરી હતી અને પીએસઆઈ ઓદેદરા સાહેબની પણ હાજરી હતી. આવું કોઈ પણ કાર્ય થયેલ નથી, છતાં પણ ગેરમાર્ગે આ લોકોએ ખોટા ગેરમાર્ગે દોરે છે અને સમાજના એની સમાજના બે ત્રણ બે અધિકારી શ્રી પોલીસ કોન્સ્ટેબલ છે એ ખોટા એની સમાજને ગેરમાર્ગે દોરે છે. અને નાનજી દયા પરમાર આ ખોટી ફરિયાદ દાખલ કરેલ છે અને યોગ્ય કડકમાં કડક એની માટે કાર્યવાહી થાય. ગામ વતી સર્પશ્રીનો એવું માનવામાં આવે છે કે દરેક સમાજને શાંતિ રહે. અગ્નિ સંસ્કાર માટે અમારા જૂના ગામમાં કોઈ પણ સમાજને અગ્નિ સંસ્કાર માટે જગ્યા અને આપેલી જ છે. અગાઉ પણ નક્કી થયેલું છે, જે તે સમાજ છે, ભારત સમાજ, દલિત સમાજ કે કોઈ પણ સમાજ માટે દફન વિધિ માટે આ જગ્યા આપેલ નથી. અને કોટીના આ જગ્યા અમારા ગામ તળની છે, અમારા વડવાઓની નિશાની છે. ત્યાં શિવ મંદિર આવેલ છે, અન્ય કિનારીના સુરાપુર આવેલ છે અને ખોટી રીતના દલિત સમાજ ખોટી રીતના ગેરમાર્ગે દોરે છે. યોગ્ય આવ સાહેબશ્રીને ભલામણ છે અમારી ગામ વતી. એસીબી પોલીસે ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડી રૂપિયા 70,000 ના મુદ્દામાં કબજે કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એસ પટેલની સૂચનાથી ક્રિકેટનો ડબ્બો ચાલતો હોય અને આ ડબ્બો ચલાવતા ઇસમોને પકડી પાડવા સ્ટાફને જણાવેલ, જેના આધારે રેડ કરતા આરોપી હિરેન ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ, હિરેન ઉર્ફે હિરકો મુકેશભાઈ રાઠોડ રહે જામનગર વાળાને પકડી પાડેલ. આ તકે તેમની પાસેથી એક ટીવી, લેપટોપ તથા અસંખ્ય મોબાઈલ ફોન કુલ કિંમત 70,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. અને આગળ આ લોકોની સાથે કોણ કોણ સામેલ છે કે સામેલ હતા તેની તપાસ એલસીબી સ્ટાફ કરી રહ્યો છે. અહેવાલ જયેશ જોશી સાથે એબીસી ન્યૂઝ જામનગર. જામનગર મહાનગર પાલિકા દ્વારા નવું સીમાંકન જાહેર કરાયા પછી હવે 16 વોર્ડ અને દરેક વોર્ડમાં 2+2=4 બેઠક મળે, કુલ 64 બેઠક, જેમાં 2 સ્ત્રી અનામતની બેઠકની વ્યવસ્થા તૈયાર કરાઈ છે, જેમાં 16 વોર્ડમાં ચૂંટણી લડત ભાજપના કાર્યકરો, અધ્યક્ષો, ઉપાધ્યક્ષો વગેરે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને આ દાવેદારોની સેન્સન અટલ ભવનમાં સવારે 10 થી કરીને રાત્રે 8:30 વાગ્યા સુધી 450 થી વધુ દાવેદારોની સેન્સ લેવાઈ હતી. આ સેન્સ 3 તબક્કામાં લેવાઈ હતી, જેમાં કાર્યકરો દાવેદારોને સાથે રાખીને ચૂંટણી પ્રક્રિયા અને દાવેદારી માટે તેમજ પાર્ટીની રણનીતિ અંગે જાણકારી અપાઈ હતી. અહેવાલ જયેશ જોશી સાથે એબીસી ન્યૂઝ જામનગર. હવે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર સોમનાથ જિલ્લા જમીન મામલો ઉના તાલુકાના દુધડા ગામે સરકારે આપેલ જમીન ખાલસા. ગરીબ પરિવારો માટે આવકનું મુખ્ય સાધન જમીન. નવા પાટલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ વિશે કૃતિઓ રજૂ કરી. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ. 125મી જન્મ જયંતિની ઉજવણી. કોંગ્રેસ દળ દ્વારા મહારેલીનું આયોજન. આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે 8 ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.